વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ છે, દરેક પ્લેટફોર્મ પર મેસેજીસ અને વિડીયોની રીતસરની ભરમાર છે. સોશિયલ મીડિયામાં દરરોજ વિડીયો વાયરલ થતા રહે છે, પરંતુ આમાં વાયરલ મેસેજ અને વિડીયોની સત્યતા નક્કી કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે વાયરલ મેસેજ કરોડો લોકો સુધી પહોંચતા હોય છે, ત્યારે ક્યાંય તેમાં કાચું ન કપાઈ જાય તેની તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે જ અમે વાયરલનું વેરિફિકેશન કાર્યક્રમ શરૂ કર્યો છે અને તેના માધ્યમથી દર્શકોની મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ અમે કરીએ છીએ. આજના એપિસોડમાં આપણે મફત મોદી કેર માટેની ફીનું સત્ય, રાહુલની રેલીમાં જનમેદનીનું સત્ય અને ગુલાટિયા ખાતું વિમાન તથા ગાયના બદલાના સમાચારોનું વેરિફિકેશન કરીશું. લોકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે ભારત સરકારની ખૂબ જ મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગેનો એક વાયરલ મેસેજ આજકાલ ચર્ચામાં છે. આ વાયરલ મેસેજનો દાવો છે કે આ સ્વાસ્થ્ય વીમાનો લાભ લેવા માટે પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે અને આ રજીસ્ટ્રેશન ચાર્જના રૂપમાં 1324 રૂપિયા લેવામાં આવશે. શું છે આખરે વાયરલ મેસેજની સચ્ચાઈ, શું છે આયુષ્યમાન ભારત યોજના, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. જિંદગી જીવે છે કે પછી ગરીબીની રેખા નીચે જીવન વિતાવી રહ્યા છે. ભારતની જનતાના સ્વાસ્થ્ય પર નજર નાખીએ તો હજી સુધી બેઝિક સ્વાસ્થ્ય સુવિધાના લાભથી ભારતના મોટાભાગના લોકો વંચિત છે, કે પછી એવું પણ કહી શકીએ કે ભારતની જનતાને હજી સુધી સરકાર તરફથી યોગ્ય સ્વાસ્થ્ય સેવા પૂરી પાડી શકાય નથી, જેની જરૂરિયાત ભારતની જનતાને વર્ષોથી છે. પરંતુ 2014માં નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી સ્વાસ્થ્ય સેવા પર સતત જોર આપવામાં આવી રહ્યું છે. મારે દેશવાસીઓ, મેં વ્યાકુળ હું, મેં વ્યાકુળ હું. તાકી ગરીબ તક સમુચિત હેલ્થ કવર પ્રાપ્ત હો, ઇસકે લિયે મેં બેચેન હું, તાકી મેરે દેશ કા સામાન્ય વ્યક્તિ ભી બીમારી સે લડ સકે, ભીડ સકે. પછી તે અટલ વીમા યોજનાના રૂપમાં હોય કે પછી ગરીબોના જનજીવન સ્તરને લઈને બહેતર કરવાનો પ્રયાસ હોય, મોદી સતત આ દિશામાં કામ કરી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદીએ 15 ઓગસ્ટ 2018ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના આગવાંદાજમાં એનડીએ સરકારની ખૂબ મહત્વાકાંક્ષી યોજનાનું એલાન કર્યું હતું, જેનું નામ હતું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એટલે કે પીએમ જય, જેને આયુષ્યમાન ભારત પણ કહેવામાં આવે છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ પર પૂરે દેશમાં ये प्रधानमंत्री जन आरोग्य अभियान लॉन्च कर दिया जाएगा. મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રમાણે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની 15,000થી વધુ હોસ્પિટલોને જોડવામાં આવશે, જેમાં દેશના 10.74 કરોડ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આ હેલ્થ વીમામાં મફત આપવામાં આવશે. જો કે ગરીબોનું જીવન સ્તર સુધારવા માટે મોદી સરકારનું મોટું એલાન હતું. દેશ કે ગરીબ વ્યક્તિ મે અબ બીમારી કે સંકટ સે જૂઝના નહીં પડેગા, ઉસકો સાહુકાર સે પૈસા બ્યાજ સે નહીં લેના પડેગા, ઉસકા પરિવાર તબાહ નહીં હો જાયેગા. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જયને લઈને એક મેસેજ સતત વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ શેર પણ કરવામાં આવી રહ્યો છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે વીમાનો લાભ લેવા માટે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે અને રજીસ્ટ્રેશન ચાર્જના રૂપમાં 1324 રૂપિયા લેવામાં આવશે. શું છે આખરે વાયરલ મેસેજની સચ્ચાઈ, શું છે આયુષ્યમાન ભારત, જેને મોદી કેર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના માટે 1324 રૂપિયા રજીસ્ટ્રેશન ફી લેવામાં આવે છે. વાયરલ મેસેજની સચ્ચાઈ અમે તમને જરૂર બતાવીશું, પણ એ પહેલા વાયરલ થઈ રહેલા મેસેજ અંગેની પણ જાણકારી તમને આપી દઈએ.
વાયરલ મેસેજની વાત કરીએ તો વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સ્કીમનું નામ આયુષ્યમાન ભારત છે અને આ સ્કીમની શરૂઆત 15 ઓગસ્ટ 2018 ના રોજ થઈ હતી, જેનાથી તમને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5 લાખ સુધીની મફત સારવાર મળે છે. વાયરલ થઈ રહેલા મેસેજમાં લખ્યું છે કે ₹1,324 વાર્ષિક એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન ભરો અને રજીસ્ટ્રેશન કરો. વાયરલ થઈ રહેલા મેસેજના અંતમાં લખ્યું છે કે દર વર્ષે 5 લાખ રૂપિયા સારવાર માટે આપવામાં આવશે. આયુષ્યમાન ભારત સ્કીમને લઈને વાયરલ થઈ રહેલા મેસેજ અંગે અમે હમણાં જ તમને જણાવ્યું, પરંતુ જ્યારે અમે સરકારની આ મહત્વાકાંક્ષી યોજના અંગે તપાસ શરૂ કરી ત્યારે વાયરલ થઈ રહેલા મેસેજની ઘણી ભૂલો સામે આવી. જેમ કે યોજના શરૂ થયાની તારીખ 15 ઓગસ્ટ બતાવવામાં આવી રહી છે, પરંતુ મોદીજીના 15 ઓગસ્ટના ભાષણને જો તમે સાંભળ્યું હશે તો તેમણે કહ્યું હતું કે આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર એટલે કે પંડિત દીનદયાળ જયંતિના દિવસથી લાગુ કરવામાં આવશે. 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ પર પૂરે દેશમાં યે પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન લોન્ચ કર દિયા જાયેગા. જ્યારે અમે પ્રધાનમંત્રીની જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જયની ઓફિશિયલ વેબસાઇટમાં શોધખોળ શરૂ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે આ યોજનાનું લોન્ચિંગ 23 સપ્ટેમ્બરે ઝારખંડના રાંચી ખાતે આવેલા પ્રભાત તારા મેદાનમાં પ્રધાનમંત્રીના હસ્તે થશે અને યોજના 25 સપ્ટેમ્બરે લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ પણ હાલમાં આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકર્તાઓ સાથે નરેન્દ્ર મોદી એપ તેમજ વિડીયો લિંકના માધ્યમથી સંવાદ કર્યો ત્યારે આ વાત જણાવી હતી, જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે વાયરલ મેસેજમાં 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ થઈ ગઈ છે તે વાત ખોટી સાબિત થઈ છે. પ્રધાનમંત્રીના નિવેદનથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે વાયરલ થઈ રહેલા મેસેજમાં 15 ઓગસ્ટના રોજ યોજના લાગુ કરાઈ છે તે વાત ખોટી સાબિત થઈ છે. પરંતુ અમારે માટે એ તપાસ કરવાનું બાકી હતું કે શું ખરેખર 1,324 રૂપિયા ચૂકવવાથી હકીકતમાં આ યોજનાનો લાભ લઈ શકાશે. આ અંગેની તપાસ કરવી અમારા માટે ખૂબ જરૂરી હતી, કેમ કે એમ કહેવાય છે કે આયુષ્યમાન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના કહેવાય છે, જેનો દેશના 10.74 કરોડ ગરીબ પરિવારને લાભ મળશે. યોજનાનો મૂળ હેતુ ગરીબ અને લાચાર નાગરિકોને મફત સારવાર ઉપરાંત ગરીબોના સ્વાસ્થ્યને સુધારવાનું છે. આવામાં આ યોજનાનો લાભ લેવા માટે 1,324 રૂપિયા ચૂકવવા પડે, એ પણ માત્ર રજીસ્ટ્રેશન માટે, ત્યારે ક્યાંક ને ક્યાંક યોજના પર સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. જ્યારે અમે આ વાતની તપાસ કરી ત્યારે અમને મોદી સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાની એક ટ્વીટ હાથમાં લાગી, જેમાં એક યુઝર્સે આયુષ્યમાન ભારત સ્કીમમાં રજીસ્ટ્રેશન માટે 1,324 રૂપિયાની ફી લેવામાં આવી રહી છે, શું આ સાચું છે તેવો સવાલ કર્યો હતો. તેના જવાબમાં જેપી નડ્ડાએ સ્પષ્ટ લખ્યું કે પીએમ જય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ જગ્યાએ નોંધણી કે ફી આપવાની જરૂરિયાત નથી. સાથે સાથે મોદીની લાલ કિલ્લા પરથી ગરીબોને 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મફત આપવાની વાત કરવામાં આવી હતી. સરકારના સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને પ્રધાનમંત્રીના નિવેદન પરથી સ્પષ્ટ થઈ ગયું કે વીમાનો લાભ લેવા માટે કોઈ પ્રકારની ફી વસૂલવામાં આવી નથી રહી. અમારા વેરિફિકેશનમાં આયુષ્યમાન ભારત સ્કીમમાં નોંધણી કરાવીને 1,324 ફી ભરવાના વાયરલ સમાચાર સદંતર ખોટા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો મોટાભાગના વાયરલ મેસેજની પરંપરા પ્રમાણે આ મેસેજ પણ ખોટો સાબિત થયો. આગળ વાત કરીએ, શું 2019માં રાહુલ મોદીને ભારે પડકાર આપશે? શું 2019ને રણસંગ્રામ મોદીને ભારે પડી શકે તેમ છે? આવું અમે નથી કહી રહ્યા, પણ સોશિયલ મીડિયામાં એક તસવીર કહી રહી છે. મોદીની સભામાં તો તમે જનમેદનીનો ઘુઘવતો દરિયો જોયો જ હશે, પણ હવે શું રાહુલ માટે પણ જનમેદનીનો જનસેલાબ ભેગો કરવો ડાબા હાથનો ખેલ થઈ ગયો છે? તસવીર 17 સપ્ટેમ્બર 2018ની ભોપાલની છે અને કહેવાય છે કે ભોપાલમાં રાહુલ ગાંધીએ જનસંકલ્પ યાત્રા કાઢી, તેમાં આ ભારે ભીડ ઉમટી. વાયરલ તસવીરની તપાસ કર્યા પછી શું જાણવા મળ્યું તે જોઈએ આ રિપોર્ટમાં. Yeah.
શું રાહુલ ગાંધીની રેલીમાં ઉમટી હજારોની મેદની? શું 2019ની ચૂંટણીમાં મોદીને ભારે પડકાર આપશે રાહુલ? સોશિયલ મીડિયામાં હાલ એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાહુલ ગાંધી એક રથ પર સવાર છે. તેમની આસપાસ હજારોની ભીડ જોવા મળી રહી છે. રાહુલ ગાંધી હજારો સમર્થકોને હાથ હલાવીને અભિવાદન કરી રહ્યા છે. વાયરલ તસવીરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર 17 સપ્ટેમ્બર 2018 ની છે અને આ તસવીરને 2019ની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે. જેમ જેમ 2019ની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમીના પારામાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે રાહુલની સભામાં પણ ભારે ભીડ એકઠી થયેલી આ તસવીર પરથી લાગી રહ્યું છે. રાહુલ ગાંધીની ભારે મેદની ધરાવતી તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ શેર થઈ. 18 સપ્ટેમ્બરે વિજય અગ્રવાલ નામની વ્યક્તિએ આ ફોટો ફેસબુક પર મૂક્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે રાહુલ ગાંધીના મધ્યપ્રદેશના ભોપાલ ખાતેના રોડ શોમાં ભારે ભીડ ઉમટી. તો બીજી એક ફેસબુક યુઝર્સ અબ્દુલ શેખે આ ફોટોને 2019ની ચૂંટણી સાથે જોડીને લખ્યું કે 2019ની તૈયારી. આમ સોશિયલ મીડિયામાં રાહુલના રોડ શોમાં ભારે ભીડની તસવીર છવાઈ ગઈ. 2019ની લોકસભાની ચૂંટણી તો આવી જ રહી છે, પણ આ પહેલા દરેક પાર્ટી પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે. 2019નો રણસંગ્રામ ખેલાય તે પહેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ સહિત 5 રાજ્યોની ચૂંટણી પણ યોજાશે, ત્યારે પ્રત્યેક રાજકીય પાર્ટીઓ સોશિયલ મીડિયાના સહારે નૈયા પાર કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. જેના ભાગરૂપે જ કદાચ રાહુલ ગાંધીની જનમેદની ધરાવતી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હોઈ શકે. જેવું કે આ વાયરલ તસવીરમાં દેખાય છે કે રાહુલ ગાંધીની ભોપાલ રેલીમાં ભારે જનમેદની ઉમટી હતી. પહેલી નજરમાં જાણે એવું લાગે છે કે રાહુલને મધ્યપ્રદેશમાં ભારે સમર્થન પ્રાપ્ત છે, લોકો તેમને ખુલ્લા દિલથી આવકારી રહ્યા છે. ત્યારે મનમાં સવાલ ઉભો થાય કે શું આ વખતે 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધી મોદી સામે મેદાન મારી જશે? ચૂંટણીના રણસંગ્રામમાં રાહુલ આગળ નીકળી જશે? તસવીર અંગે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ તસવીર 17 સપ્ટેમ્બર 2018ની છે. શું ખરેખર આ તસવીર 17 સપ્ટેમ્બરની જ છે? શું ખરેખર આ દિવસે રાહુલની સભામાં આટલી બધી મેદની ઉમટી હતી? આ બધા સવાલો અમારી વાયરલ વેરિફિકેશનની ટીમમાં સતત ચાલતા હતા. વાયરલ વેરિફિકેશનની ટીમે જ્યારે આ વાયરલ તસવીરને ખૂબ ધ્યાનપૂર્વક જોઈ, ત્યારે ચોંકાવનારું સત્ય સામે આવ્યું, જેને સાંભળીને તમે પણ રીતસરના ચોંકી જશો. તમને જાણીને નવાઈ લાગશે કે હકીકતમાં આ તસવીર મધ્યપ્રદેશના ભોપાલની છે જ નહીં. રાહુલ જે બસમાં સવાર છે તેના પર મોટા અક્ષરમાં લખેલું છે યુપી વિજય રથ. રાહુલની બસની આસપાસની ભીડના હાથમાં સમાજવાદી પાર્ટીના ઝંડા લહેરાતા જોવા મળે છે. રાહુલ ગાંધીની બાજુમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ જોવા મળી રહ્યા છે. આમ આ તસવીર અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે 17 સપ્ટેમ્બરની ભોપાલની રાહુલની યાત્રા દરમિયાન ભારે ભીડ ઉમટી હતી તે સદંતર ખોટું છે, કારણ કે હકીકતમાં આ તસવીર 2017ના યુપી વિધાનસભા ચૂંટણી વખતની છે. તે વખતે રાહુલે અખિલેશ યાદવ સાથે 12 કિલોમીટરનો રોડ શો કર્યો હતો. 17 સપ્ટેમ્બરે રાહુલ જ્યારે ભોપાલ ગયા હતા ત્યારે રાહુલ ગાંધી બસમાં બેઠા હતા અને બહાર સમર્થકોના હાથમાં કોંગ્રેસ અને રાહુલને સમર્થન કરતા ઝંડા અને કટઆઉટ જોવા મળતા હતા. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. સોશિયલ મીડિયામાં હવામાં ગોથા ખાતા એક વિમાનનો વાયરલ વિડીયો ખૂબ તરખાટ મચાવી રહ્યો છે. આ વાયરલ વિડીયો અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના તોફાનમાં આ વિમાન ફસાયું અને ભયાનક તોફાનમાંથી પણ પાયલટની સતર્કતાથી વિમાનનું સુખદ લેન્ડિંગ કરાયું અને બધા પ્રવાસીઓનો જીવ બચી ગયો. આખરે શું છે વાયરલ વિડીયોની સચ્ચાઈ જોઈએ ખાસ રિપોર્ટમાં. આકાશમાંથી ધરતી પર પડતું વિમાન 360 ડિગ્રી ઘૂમી રહ્યું છે. વિમાન પડતા પહેલા બેલેન્સમાં આવતું વિમાન
તો શું પાયલટે દુર્ઘટના થતી બચાવી? સોશિયલ મીડિયામાં દરેક પ્લેટફોર્મ પર હાલમાં આ જ વિડીયોની ચર્ચા છે. હવામાં કરતબ કરતું જોવા મળતું આ વિમાન સોશિયલ મીડિયાની નવી સનસનાટી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં છવાયેલો છે. વિડીયો લોકો એકબીજાને શેર પણ ખૂબ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો પૂરતી જ વાત નથી, પણ વાયરલ વિડીયોના બે ભાગ પણ છે. પહેલો ભાગ કે જેમાં વિમાન હવામાં ગોળ ગોળ ફરતું જોવા મળી રહ્યું છે, સામે એરપોર્ટના બહારના ભાગમાં લાગેલા તાર જોવા મળી રહ્યા છે. સામેથી પ્રવાસી વિમાન 360 ડિગ્રી ફરતું નજીક આવે છે. બીજી વાર જ્યારે વિમાન 360 ડિગ્રી પર ગુલાટો મારે છે ત્યારે ફેન્સિંગની ખૂબ જ નજીક આવી જાય છે. તેવામાં અચાનક જ વિમાન પાછું બેલેન્સ મેળવી લે છે અને ફરી પાછું ઉડતું જોવા મળે છે. 12 સેકન્ડ સુધી આ વિડીયોને જોઈને એ માનવું મુશ્કેલ છે કે આ વિમાન કઈ રીતે બેલેન્સ પ્રાપ્ત કર્યું હશે, પણ તેવામાં જ એરપોર્ટના રનવે પર એક વિમાન ઉભેલું જોવા મળે છે. ઘણા લોકો વિમાનની આસપાસ પણ જોવા મળે છે. એવું લાગે છે કે બધા લોકો સામે ઉભેલા વિમાનમાંથી જ ઉતર્યા હોય. આ વિડીયોથી એવું લાગે છે કે વિમાન પહેલા ગુલાટો ખાય છે અને પછી બેલેન્સ પ્રાપ્ત કરી લે છે, પરંતુ આ વિડીયો ચર્ચામાં કેમ છે તેને પણ જાણવું ખૂબ જરૂરી છે. વિડીયો શેર કરનારાઓ લખી રહ્યા છે કે ચીનના શેનચીનમાં ડ્રેગન એર B737 વિમાન તોફાનમાં ફસાઈ ગયું, તેમ છતાં વિમાન કુશળતાપૂર્વક લેન્ડ કરવામાં સફળ રહ્યું. એટલું જ નહીં, આ વિડીયોને અમેરિકન એક્ટર જેમ્સ જોર્ડને પણ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરીને લખ્યું છે કે આશા રાખું છું કે હોંગકોંગમાં મારા બધા જ દોસ્તો સલામત હશે અને ત્યાં તોફાનમાં ફસાયેલા લોકો પણ. આ પાયલટને મેડલ મળવો જોઈએ, તે દરેક રીતે હીરો છે. પરંતુ જે દેખાઈ રહ્યું છે તે સત્ય છે. શું ચીનમાં આવેલા તોફાનમાં કોઈ વિમાન ફસાયું હતું? જો વિમાન તોફાનમાં ફસાયું તો કઈ રીતે બચ્યું? શું વિડીયોના બંને ભાગ એક જ વિમાનના છે? આ બધા સવાલોના જવાબ માટે વાયરલ વેરિફિકેશનની ટીમે તપાસ શરૂ કરી. સત્યની શોધ માટે અમારે ક્યાંય બીજે ન જવું પડ્યું, અમને વિડીયોમાં જ પુરાવા મળી ગયા. હવામાં 360 ડિગ્રી ઘૂમતું વિમાન અને જે વિમાનમાંથી લોકો ઉતરી રહ્યા હતા તેમને એક સાથે જુઓ. વિડીયોના બંને ભાગમાં જોવા મળતા વિમાન એકબીજાથી અલગ છે. હવામાં 360 ડિગ્રી ગુલાટો મારતા વિમાનના છેડે જેટ લખેલું છે, જ્યારે જે વિમાનમાંથી લોકો ઉતરી રહ્યા છે તેના પર કંઈ લખ્યું નથી. તો શું આ વિડીયોમાં કોઈ ગ્રાફિકલી છેડછાડ કરવામાં આવી છે? અમે વિડીયોની તપાસ શરૂ કરી ત્યારે યુટ્યુબ પર હવામાં ગુલાટો મારતા વિમાનનો એક અલગ જ વિડીયો જોવા મળ્યો. આ વિડીયો એક વર્ષ પહેલા એટલે કે 14 જૂન 2017ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો મેનેથિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે, જે હકીકતમાં એક પ્રોડક્શન કંપની છે. આ કંપની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે ફિલ્મ મ્યુઝિક વિડીયોઝ બનાવે છે અને એવું લાગી રહ્યું છે કે સ્પેશિયલ ઇફેક્ટ્સની સાથે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે આ વિડીયો ચીનમાં હમણાં આવેલા વિડીયોના કોઈ તોફાનનો નથી. તો પછી વિડીયોના બીજા ભાગમાં ઉતરી રહેલા લોકોનું સત્ય શું છે અને ઇન્ટરનેટ પર વિડીયોની જાણકારી શોધી તો તેનો પણ જવાબ મળી ગયો. અમને ઇન્ટરનેટ પર તપાસ દરમિયાન ડેઇલી મેલ વેબસાઇટનો એક ન્યૂઝ આર્ટિકલ મળ્યો, જે પ્રમાણે આ વિડીયો તોફાનમાં ફસાયેલા કોઈ વિમાનનો નથી, પણ બીજિંગથી મકાઉ જઈ રહેલા JD5759 વિમાનનો છે. ઓગસ્ટ 2018માં વિમાનમાં ટેકનિકલ ખરાબી થવાના કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિમાનમાં પ્રવાસીઓ નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. એટલે કે બે અલગ અલગ જગ્યાઓના વિડીયોને જોડીને એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને ચીનમાં હાલમાં તોફાન આવ્યું હતું એટલે તેને ચીન સાથે જોડી દેવામાં આવ્યું હતું અને વિમાનને બેલેન્સ કરતા પાયલટને હીરો બતાવવામાં આવ્યો હતો. વાયરલ વિડીયોને 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો હતો. મોટા ભાગનાને આ વિડીયો સાચો લાગતો હતો, પરંતુ હકીકતમાં ચીનના તોફાનમાં ગુલાટો ખાતા વિમાનનો વાયરલ થયેલો દાવો ખોટો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. એક તસવીર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. એક ગાય ઊભી છે બસની આગળ અને તસવીર સાથે લખ્યું છે કે ગાય 4 વર્ષથી આ બસને રોકી રહી છે. આખરે આ ચોંકાવનારા દાવાનું સત્ય શું છે? જોઈએ આ અમારા વાયરલ વેરિફિકેશનમાં.
એક ગાય રોજ આવે છે બસની આડે. એક ગાય કેમ રોકે છે બસનો રસ્તો? સોશિયલ મીડિયામાં આ તસવીર અંગેની ગૂંચવણ દિવસે ને દિવસે વધી રહી છે. તમામ પ્લેટફોર્મ્સ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગાય 4 વર્ષથી એક જ બસને રોકી રહી છે. આ વાયરલ તસવીર સાથે જોડાયેલા દાવાની તપાસ માટે અમે બસના નંબર દ્વારા એ રાજ્યની તપાસ કરી કે જ્યાંની આ તસવીર હોવાની શક્યતા હોય. કર્ણાટકમાં ગાડીઓના રજીસ્ટ્રેશન પછી શરૂઆતમાં KA લગાડવામાં આવે છે, જેનાથી એ માલુમ પડે છે કે આ તસવીર કર્ણાટકની હોઈ શકે છે. વધુ તપાસ કર્યા પછી જે કહાની સામે આવી તે ઘણી માર્મિક હતી. વાયરલ તસવીરોમાં જોવા મળતી ગાય વિશે એવો દાવો કરવામાં આવ્યો કે કર્ણાટકના સિરસીમાં આ ગાયનો વાછડો 4 વર્ષ પહેલા આ બસની નીચે આવી ગયો હતો. બસ નીચે આવી જવાથી તેનું મોત થયું હતું. લોકો આ ઘટનાને ભૂલી ગયા, પણ એક માતા પોતાના બાળકનું મોત ક્યારે નથી ભૂલી શકતી. આ વાતને 4 વર્ષ થયા છે. 4 વર્ષ પછી પણ બસ અને તેના ડ્રાઈવરને ગાયે માફ નથી કર્યા. આ ગાયને જ્યાં પણ આ બસ દેખાય છે ત્યાં તેને રોકવાનો પ્રયાસ કરવા પહોંચી જાય છે. રોજ રોજની આ ઝંઝટમાંથી પરેશાન થઈને બસના માલિકે બસને પેઇન્ટ પણ કરાવી, પણ ગાય બસને ઓળખી જાય છે. ગાય આજે પણ ત્યાં જ બેસે જ્યાં તેના માસૂમ વાછડાએ જીવ ગુમાવ્યો હતો. આ દાવાની તપાસ માટે અમે આ વિસ્તારના સ્થાનિક લોકો સાથે વાત કરી. સ્થાનિક લોકોનો દાવો છે કે રોજ ગાયને હટાવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તેમ છતાં ગાય બસને રોકવા માટે પોતાનું જોર અજમાવીને જ રહે છે. ઘણીવાર મજબૂરીમાં દંડો મારી ગાયને ભગાડવામાં આવે છે, પરંતુ દંડાનો માર ખાધા પછી પણ ગાય તે બસની પાછળ ભાગે છે. રિપોર્ટ્સ પ્રમાણે આ વાતને ખુદ ડ્રાઈવરે પણ સ્વીકારી છે. રોજ રોજ બસની આગળ આવી જતી ગાય માટે સોશિયલ મીડિયામાં ન્યાયની માંગ પણ કરવામાં આવી રહી છે. વાયરલ વિડીયો અંગે કરવામાં આવેલા દાવાની સ્થાનિક લેવલે તપાસ કરી ત્યારે આખી ઘટના સાચી નીકળી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. આગળ વાત કરીશું. થોડા સમય પહેલા જ કીકી ચેલેન્જ દુનિયાભરમાં ધૂમ મચાવી, અને હવે આ કીકી ચેલેન્જનો જાદુ ઓછો થઈ રહ્યો છે. ત્યાં જ એક નવી ચેલેન્જ શરૂ થઈ ગઈ. આ ચેલેન્જનું નામ છે ડમ ડમ ચેલેન્જ, જેમાં લોકો ભોલેનાથના એક ગીત પર બંને હાથ ઉઠાવીને ડાન્સ કરવા લાગે છે. શું છે આ ચેલેન્જ અને લોકો કઈ રીતે તેને ઘરથી સલૂન સુધી કરી રહ્યા છે, જોઈએ આ રિપોર્ટમાં. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેક પ્રકારના વિડીયો, મેસેજ અને સમાચાર ફરતા રહે છે. સોશિયલ મીડિયા કે જ્યાં લોકો મનપસંદ વિડીયો અને મેસેજ એકબીજાને મોકલતા રહે છે. આજના ગ્લોબલાઇઝેશનના યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. સોશિયલ મીડિયા સાથે દેશ વિદેશમાં ખૂણે ખૂણેથી લોકો જોડાઈ રહ્યા છે અને લોકો અંદરોઅંદર કમ્યુનિકેશન કરતા રહેતા હોય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ એવો શરૂ થઈ રહ્યો છે કે જેમાં કંઈક ને કંઈક નવી એક્ટિવિટી કરવામાં આવતી હોય છે અને પછી પોતાના ફ્રેન્ડ સર્કલમાં આ જ એક્ટિવિટી કરવાની ચેલેન્જ આપવામાં આવતી હોય છે. હાલમાં તમે કીકી ચેલેન્જ તો જોઈ હશે. એક એવી ચેલેન્જ જે દુનિયાભરમાં ફેલાઈ. સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધીના તમામ લોકો આ ચેલેન્જ લેતા જોવા મળ્યા. કીકી ચેલેન્જે દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી, જેમાં કોઈ પોતાની ગાડીમાંથી નીકળીને તો કોઈ ટ્રેનમાંથી નીકળીને ડાન્સ કરવા લાગે છે. સોશિયલ મીડિયામાં કીકી ચેલેન્જના અનેક રૂપ જોવા મળ્યા છે. પરંતુ આજે અમે તમને સોશિયલ મીડિયાની ચેલેન્જ દેખાડીશું જે આજકાલ ખૂબ વાયરલ થઈ રહી છે. જી હા, ચેલેન્જનું નામ છે ડમ ડમ ચેલેન્જ, જેમાં લોકો ભોલેનાથના એક ગીત પર બંને હાથ ઉઠાવીને ડાન્સ કરવા લાગે છે, જેની મજા કંઈક ઓર છે. સોશિયલ મીડિયામાં ડમ ડમ ચેલેન્જના ઢગલાબંધ વિડીયો જોવા મળે છે.
ડમડમ ચેલેન્જની શરૂઆત ક્યાંથી થઈ તેની કોઈ નક્કર જાણકારી મળતી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીયોને જોયા ત્યારે તેના મોટાભાગના વિડીયો ટિકટોક અને મ્યુઝિકલ્લે એપ્લિકેશનમાં જોવા મળે છે. બાળક હોય કે વડીલ, જેને પણ મન થયું તે ડમડમ ચેલેન્જ કરતા જોવા મળે છે. અલગ અલગ લોકેશન પર ડમડમ ચેલેન્જ કરતા જોવા મળે છે. કોઈ ઓફિસમાં ચેલેન્જ પૂરી કરે છે તો કોઈ સલૂનમાં ડમડમ ચેલેન્જની ટાસ્ક પરફોર્મ કરતા જોવા મળે છે, જે ખૂબ મજેદાર હોવાથી બની શકે કે તમે પણ ડમડમ ચેલેન્જ પૂરી કરવા મજબૂર થઈ જાઓ. વાયરલ થઈ રહેલો ડમડમ ચેલેન્જનો વિડીયો એટલો જોરદાર અને રસપ્રદ છે કે અમે તમને ડમડમ ચેલેન્જના વિડીયો દેખાડવા માટે મજબૂર થઈ ગયા. આ વિડીયો દેખાડવાનો અમારો હેતુ વાયરલ થઈ રહેલી ચેલેન્જની તમને જાણકારી આપવાનો જ હતો, પરંતુ એ વાતનો તમે જરૂર ખ્યાલ રાખજો કે આ ચેલેન્જ કરવાથી તમને કે અન્ય કોઈને નુકસાન ન થાય. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા, જોતા રહો ઝી 24 કલાક.